अमरेली जिल्लाना बगसराना ग्राम्य पंथकमां गईकाले धोधमार वरसाद वरस्या बाद स्थानिक नदी नाळामां नवा नीरनी आवक थई हती। सनाड़ियाथी जामगा वच्चे आवता कोसवे परथी वीज कंपनीनो कर्मचारी बाइक साथे तणाया बाद आजे बीजा दिवसे तेनो मृतदेह मळी आव्यो हतो। अमरेली जिल्लाना बगसराना ग्राम्य पंथकमां गईकाले धोधमार वरस्या बाद स्थानिक नदी नाळामां नवा नीरनी आवक थई हती। सनाड़ियाथी जामका वच्चे आवता कोसवे परथी वीज कंपनीनो कर्मचारी बाइक साथे तणाया बाद आजे बीजा दिवसे तेनो मृतदेह मळी आव्यो हतो। मळती माहिती मुजब पीजीवीसीएलना कर्मीनुं नाम खुशाल वेकरिया छे, जेनुं सब स्थानिक अने अमरेलीना एनडीआरएफनी टीमने 20 कलाक बाद मळ्युं हतुं। रात्रे 8:30 घेरेथी निकळी ने बगसरा मुकामे सर्विस उपर जता हता, ત્યારે રસ્તામાં સનાળિયાથી જામકા જતા એક પુલમાં વરસાદ હોવાથી એનું પાણી આવ્યું અને પાણીમાં મોટરસાયકલ સાથે નદીમાં તણાઈ ગયો છે। એનડીઆરની ટીમ, મામલતદાર, પ્રાંત કચેરી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીઓ કાલ રાતના મહેનત કરે છે, છતાં અત્યાર સુધીમાં આ ડેડ બોડી મળી નથી। પૂરી મહેનત કરી એનડીઆરની ટીમ પણ અત્યારે આવી ગઈ છે, અમરેલીથી આવી ગઈ છે, બગસરાથી છે, અને બીજી એક ટીમ રાજકોટથી અત્યારે કલેક્ટર સાહેબે રવાના કરી છે, ને ટૂંક સમયમાં આવવાની છે। મહેનત બધા કરી રહ્યા છે, આજુબાજુના ગામવાળા, પણ આખું ગામ સનાળિયા છે, ખીજડીયા છે, પછી જામકા છે, ચીલણા છે, બધા લોકો, ગામ લોકો બધા ખૂબ મહેનત કરે છે, પણ ડેડ બોડી મળતી નથી। સૌ બધા પ્રયત્નો કરી રહ્યા છે, ડેડ બોડી વહેલી તકે મળે એના માટે પ્રયાસો ચાલુ છે। સરકારમાં રજૂઆત કરીએ છીએ, એન્જિનિયરને બોલાવ્યા છે, કોઝવે કાઢીને પુલ બનાવવા માટેના પ્રયાસો ચાલુ છે। તંત્ર બધું કામગીરી કરી રહ્યું છે, છતાં અમે બધા ગામ લોકો છે, બાજુના ગામવાળા, દલસુખભાઈ છે, પછી ચીલાણા સરપંચ છે, ગામ સબ આખો ગામ છે, અમારું સનાળિયા ગામ છે, હું સનાળિયા ગામ સરપંચ બોલું છું। બે બધા એમની કામગીરી કાલ રાતે 10 વાગ્યાના લાગ્યા છે, પણ હજી સુધી કોઈ દોડ બોડી મળી નથી। મામલતદાર સાહેબ છે, પીડીઓ સાહેબ છે, અમારા જેવી સાહેબ છે, પછી પોલીસ કરતાના સાહેબો છે, બધા હાજરમાં છે, પણ છતાં અને અમરેલીથી ટીમ આવી છે, એ લોકો રાજકોટથી આવે છે, નામ ધોરુભાઈ પાંડો વાળા, ધીરુભાઈ વેકરિયા, ગામ સિલાણાનો છે, અને પીજીવીસીલમાં નોકરી કરતો હતો। 8:30 વાગે એ આ કોઝવે ઉપર જતો હતો અને પાણીનો પ્રવાહ આવ્યો, એમાં તણાઈ ગયો અને હજી ડેડ બોડી જડી નથી। તંત્ર બધું રાતનું કામે લાગ્યું છે। આ પુલની અંદર દર વર્ષે 3 જણાને ભોગ લે છે, કોઈ તણાઈ જાય, કોઈ ગાડી મેકીને વ્યૂ જાય। એકથી પહેલા ટીમલાનું ટ્રેક્ટર હતું, એ અહીંયા ઊંધું પડ્યું, એ ભાઈ ઓફ થઈ ગયા હતા। આવા દર વર્ષે 5-6 બનાવ બને છે। આજુબાજુના ખેતરવાળાને પણ અહીંથી જવાતું નથી, એના ભાગ્યાને પણ જવાતું નથી, અને એને આઈને રહેવું પડે છે, આ ગામથી આ ગામ નહીં જવાનું, શિલાણાથી જામકાનો રસ્તો બંધ થઈ જાય છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।